रामबा स्वागत छे। आपणे चर्चा करी रह्या छे जे भाजपनी सेंस प्रक्रिया चाली रही छे अलग अलग जिल्लाओमां तेना विशे अने आपणी तमारी साथे संवाददाता जोडायेला छे। ते पहेला वडोदरानी वात करी लईए। संख्याबंध दावेदारो छे, आप समजो सेंस जेमणे दावेदारी नोंधावी छे। सयाजनगंज बैठक परथी दिग्गज दावेदारो चूंटणी लड़वा इच्छुक छे। पूर्व मेयर जिगीशा शेठ अने राजेश आयरे टिकीट मांगी छे। तमाम दावेदारोनी रजूआत सांभळीने मोवडी मंडळने पहोंचाडीशुं, शंकर चौधरी कही रह्या छे। युनुस गाजी अमारा संवाददाता वडोदराथी जोडाया छे। युनुस, आम तो जे प्रकारनी स्थिति अथवा तो किंजलने सचिन जणावी रह्या छे, परंतु वडोदरामां एक वात जोवा मळी रही छे, जे नामो सामे आवी रह्या छे, दिग्गजो छे आ बधा जेमणे दावेदारी नोंधावी छे। वडोदरानी अलग अलग बैठक परथी बैठक परनी वात करीए, कया कया नामो जे आँखे उडीने वळगे तेवा लागी रह्या छे युनुस त्यां? निश्चित, वडोदरा शहેરની જે પાંચ વિધાનસભા બેઠકો છે તે પૈકીની ત્રણ વિધાનસભા બેઠકો માટેની સેન્સ પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવેલી છે અને સયાજીગંજ બેઠક માટે જે દાવેદારો છે એ 4:15 વાગ્યા પછી પ્રદેશ નિરીક્ષકો પાસે પહોંચાશે। સીઆર પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા ત્યાર પછી સૌથી વધુ મુદ્દો જે ચર્ચાતો હતો તે ઉંમરના ભાગનો અને નો રિપીટ થિયરીનો, અને તે પરિસ્થિતિઓ દરમિયાન જે સયાજીગંજ બેઠકના વર્તમાન ધારાસભ્ય છે જીતુ સુખરિયાએ સામેથી જાહેરાત કરી દીધી હતી કે તેઓ આગામી વિધાનસભાની ચૂંટણી નહીં લડે। એક રીતે મોવડી મંડળનું જે ટેન્શન હતું તે દૂર કરી દીધું હતું, પરંતુ આજે જે પ્રકારે ફોર્મ ગયા છે અને જે દાવેદારો આવ્યા છે, લગભગ 40 જેટલા દાવેદારોએ સયાજીગંજ બેઠક ઉપરથી ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી છે અને તે પ્રક્રિયા ચાલી રહી છે। તેને કારણે આગામી દિવસોમાં મોવડી મંડળ અને પાર્લામેન્ટરી બોર્ડની જે ટેન્શન છે તે જરૂરથી વધી શકે છે। કોને પસંદ કરવા અને કોને ના પસંદ કરવા, કોની ઉપર પસંદગીનો કરશ ઢોળવો અને કોની ઉપર કાતર ચલાવવી, તે મુદ્દો સૌથી વધુ ટેન્શન વાળો મોવડી મંડળ માટે રહેશે। કારણ કે જે દાવેદારો છે તે પણ કોઈ સામાન્ય નથી, મોટાભાગના દાવેદારો દિગ્ગજ છે, જેમ આપે અગાઉ કહ્યું, પૂર્વ મેયર જિગીશાબેન શેઠ, પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે, કેયુ રોકરિયાનું પણ નામ સંભળાય છે। અપેક્ષિત જે હોદ્દેદારો હતા તે હોદ્દાની રૂએ તેઓ જરૂરથી પ્રદેશ નિરીક્ષકો પાસે પહોંચ્યા હતા। તેઓએ મત વ્યક્ત એ પ્રકારનો કર્યો છે કે હું દાવેદાર નથી, પરંતુ તેઓ પણ એક દાવેદાર માનવામાં આવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીક ગણાય છે અને જે એમએસ યુનિવર્સિટીમાં જે મોટું માથું ગણાય છે, જીગઢ ઇનામદાર, જે શહેર ભાજપ પ્રમુખ છે, તે સહિતના જે દિગ્ગજ નેતાઓ છે તેઓએ સયાજીગંજ બેઠક ઉપરથી દાવેદારી કરી છે। હવે પસંદગીનો કરશ કોની ઉપર ઢોરવો, એક રીતે જીતુભાઈ સુખડિયાએ પ્રદેશ મોવડીઓનું ટેન્શન જરૂરથી દૂર કરી દીધું હતું, પરંતુ હવે એક લાગે છે કે એક સાંધે ત્યાં તીર તૂટે તેવી સ્થિતિ સયાજીગંજ બેઠક ઉપરથી સર્જાઈ શકે છે। આજે સુરતમાં જે વસ્તુ થઈ તે ટિકિટ વહેંચની અને જે દાવેદારો જે ઉમેદવારોની નામની ઘોષણા થશે ત્યાર પછી એ વડોદરામાં પણ થઈ શકે છે। સયાજીગંજ બેઠક અત્યંત મહત્વની બેઠક માનવામાં આવી રહી છે। એ જ રીતે જો વડોદરા જિલ્લાની વાત કરીએ તો વડોદરા જિલ્લાની જે પાંચ બેઠકો છે તે પૈકી ડભોઈ અને વાઘોડિયાની જે બેઠક છે તેના માટે સેન્સ પ્રક્રિયા ત્રિમંદિર ખાતે શરૂ કરવામાં આવેલી છે। લગભગ 4:15 વાગ્યા પછી ડભોઈની બેઠક ઉપરથી જે ડભોઈ બેઠકના જે સંભવિત ઉમેદવારો છે અથવા ટિકિટ વાંચકો છે તેઓને સાંભળવાની શરૂઆત કરવામાં આવી છે। ડભોઈની એ વાત એટલા માટે કરવી જરૂરી છે કે શૈલેષ છોટ્ટા મૂળ વડોદરા શહેર સાથે સંકળાયેલા છે અને તેઓએ આજે એક જે પોસ્ટ મૂકી તેને કારણે જરૂરથી ચર્ચામાં આવે છે કે તેઓ રાવપુરા વિધાનસભા બેઠક લડવા માંગે છે કે કેમ। હવે જોવાનું એ છે કે થોડા સમય પછી રાવપુરાના દાવેદારોને સાંભળવામાં આવશે તો તે સમય શૈલેષ છોટ્ટા અહીં આવશે કે કેમ। સચિન, એક વસ્તુ એક વાત આપની પાસે સચિન સમજવી છે કે જ્યારે શહેરની બેઠકની સચિન ચર્ચા ચાલતી હોય ને આટલા બધા દાવેદારો જ્યારે દાવેદારી નોંધાવતા હોય, શું પાર્ટી માટે એ ચિંતાનો વિષય બની શકે? કારણ કે અમદાવાદની બેઠકો મોટાભાગની ઘણી એવી છે કે જ્યાં ભાજપનો ગઢ મનાય છે અને ત્યાંથી જો દિગ્ગજ નેતાઓ જેણે 2017માં પણ દાવેદારી કરી, હવે 2022માં પણ કરી રહ્યા છે, તો શું પાર્ટી માટે આ મુશ્કેલી સર્જી શકે છે? આ પસંદગી હેક્ટિક સાબિત થઈ શકે સચિન? નિશ્ચિત, એક વાત આપણે સમજવાની એટલા માટે જરૂર પણ છે અને આપણે આટલા વર્ષોની ચૂંટણીમાં આપણે જોયું પણ છે કે ભારતીય જનતા પાર્ટી હંમેશા અર્બન એરિયામાં, અર્બન જે બેઠકો છે એ બેઠક ઉપર એની પકડ ખૂબ મજબૂત છે અને ભારતીય જનતા પાર્ટીને ત્યાં હરાવવી ખૂબ મુશ્કેલ છે, પરંતુ તેમ છતાંય 2017 વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા એમાં બાપુનગર જે સીટ છે એમાં અને જમાલપુર ખાડિયા સીટ છે એમાં જે પ્રકારે કોંગ્રેસના હાથમાં એ સીટો ગઈ છે, ત્યારે સ્વાભાવિક રીતે એક પાર્ટીની અંદર એક હવે સ્ટ્રેટેજી એવી બનવાની છે કે જે સીટો છે એ સીટોને ઓવરકમ કરીને અર્બન
જે બેઠકો છે એ બેઠકો ઉપર પોતાનો દબદબો કાયમ રાખવો, અને સાથે જ જે પ્રકારે કોંગ્રેસ પણ પોતાનો દાવો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ એ જ પ્રકારની વાત કરી છે કે 125 સીટોની વાત, ત્યારે આ જે બેઠકો છે બેઠકોને પોતાના હસ્તક કરવી હોય તો કોઈ સ્ટ્રેટેજી તો હોવી જોઈએ. અચ્છા, ઓકે, એટલે સ્ટ્રેટેજી ઉપર સચિન કામ થતું હશે કદાચ માની, અને મને લાગે છે આ પ્રક્રિયા જેમ જેમ આગળ વધશે એમ એમ કદાચ હજી ઘણું પિક્ચર ક્લિયર થશે. દિલીપભાઈ, સમય ઓછો છે પરંતુ સમજવું છે આપની પાસે, જે મેં સચિન પાસેથી સમજવાનો પ્રયાસ કર્યો, શું પાર્ટી માટે આ પ્રક્રિયા મુશ્કેલ સાબિત થઈ શકે? ક્યાંક 40 દાવેદારો, ક્યાંક 25 દાવેદારો? ના, એનાથી બહુ મોટો ફરક નથી પડતો, કારણ કે મેં કહ્યું પ્રમાણે મોડી મંડળના મનમાં નામ તો હોય જ છે, જે બદલાવાના છે 20% ત્યાં બે કે ત્રણ નામ હોય એ કદાચ સેન્સ દરમિયાન બાકીના બધા જે સાથે ચર્ચા થઈ હોય એમાંથી કોઈ ચિત્ર ઉપસ્યું હોય અને કોઈ અભિપ્રાય આવે એને કારણે જે બે કે ત્રણ શોર્ટલિસ્ટ કરેલા હોય એમાંથી કોઈ એકની પસંદગી થાય. એનાથી વધારે 30-40 માટે લાંબો વિચાર કરવાનો સમય હવે નથી, કારણ કે કોણ દાવેદાર છે એનું શોર્ટલિસ્ટ બહુ વહેલાથી થઈ ગયું હોય, એકની જગ્યાએ બે કે ઓપ્શન હોય, એનાથી વધારે ઓપ્શન નથી. અમદાવાદમાં જે સચિન વાત કરતો એમાં એટલા માટે કે આખા રાજ્યમાં ત્રિપાખીઓ છે, પણ અમદાવાદમાં 3-4 બેઠકો ઉપર ચતુર્પાંખી થવાનું છે, કારણ કે એમાં એમ પણ છે અને આમ આદમી પાર્ટી છે, એટલે ત્યાં મને લાગે છે થોડો વિચાર કરવો પડશે એ બંનેના કયા કયા ઉમેદવાર છે, કેટલાક જાહેર થઈ ગયા છે, કેટલાક જાહેર થવાના બાકી છે, એટલે ત્યાં કદાચ થોડોક અલગ વિચાર કરવામાં આવે, કારણ કે કદાચ જમાલપુર અને દાણી લીમડામાં શક્યતા ઊભી પણ થઈ છે. પણ એ સિવાય મોટે ભાગે વધારે દાવેદારથી કઈ બહુ મોટી અસમંજસ ઊભી થવાની નથી. કિંજલ, સામાન્ય રીતે આપણે એવું સાંભળતા હોય છે કે કોઈ એક સ્ટ્રેટર્જી, જેમ સચિન જે અંદેશો આપી રહ્યા હતા કે કોઈ એક સ્ટ્રેટર્જી ઉપર અથવા તો કોઈ એક પાર્ટી લાઈન પર નિરીક્ષકો અમુક નિર્ણય લેતા હોઈ શકે છે, શું આ વખતે એવી કોઈ ચર્ચાઓ છે કે શું કઈ બેઠકને ધ્યાનમાં રાખીને કેવા ઉમેદવારોને આગળ નામ એમના ફોરવર્ડ કરવા, એવી કોઈ વાતો અથવા તો એવી કોઈ ઇન્ટરનલ બાબતો જે કદાચ ઉમેદવાર પસંદગી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે? નિશ્ચિત, બે ક્રાઇટેરિયા આ વખતે ભાજપ તરફથી નક્કી કરવામાં આવ્યા છે. પહેલો જે ક્રાઇટેરિયા છે એ જાતિગત સમીકરણ છે, કે જે 2017માં પાટીદાર આંદોલનના કારણે યોગ્ય રીતે ફૂલફિલ નહોતું કરાયું. જેમ ગાંધીનગર જ વિધાનસભા લોકસભાની વાત કરવામાં આવે તો ગાંધીનગર લોકસભાની અંદર જે 5 બેઠકો આવે છે તો ક્યાંક પાટીદાર સમાજને પ્રભુત્વ આપવું જરૂરી છે, ક્યાંક ઠાકોર સમાજને પ્રભુત્વ આપવું જરૂરી છે, ક્યાંક ચૌધરી સમાજને પ્રભુત્વ આપવું જરૂરી છે. તો આ જે ક્રાઇટેરિયા છે કે જે જગ્યા પર જે સમાજની વસ્તી વધારે હોય, ભલે કોઈ માને કે ન માને, પરંતુ ચૂંટણી હંમેશા મતદાતાઓની જ્યાં બહુમતી હોય છે તેના ઉપરથી તૈયાર થતી હોય છે, તેના ઉપરથી નક્કી થતી હોય છે. એક એક ક્રાઇટેરિયા છે. બીજો જે ક્રાઇટેરિયા છે, યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવું, કે મહદઅંશે જ્યાં પણ જરૂર લાગે, જ્યાં પણ નોન ફ્રીક્વન્ટ લોકો હોય ત્યાં યુવા ચહેરાઓ. એટલે મને લાગે છે કિંજલ, આ બે મુદ્દાઓ જે આપે કીધા મને લાગે છે એ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે, અને એને ધ્યાનમાં રાખીને જ કદાચ આ સેન્સ પ્રક્રિયા ચાલતી હશે. પરંતુ ખૂબ ખૂબ ધન્યવાદ કિંજલ, સચિન અને યુનુસ અમારી સાથે જોડાવા બદલ, અને દિલીપભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે, પરંતુ એક પ્રક્રિયાના ભાગરૂપે હવે આગળ કોના નામ પર મહોર લાગે છે તો સમજ બતાવશે. વિશેષ રજૂઆતમાં તમે સાટલું છે. નમસ્કાર.